આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજે તારીખ 28/1/2021 ગુરુવારથી સીમર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19ની વેક્સિન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા તમામ કામોને આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કર, હેલ્પર વગેરેને કોવિડ-19ની રસી આપવામાં આવેલી હતી. આ તકે સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર જિજ્ઞાસાબેન થાનકી દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે આજે તેઓને વેક્સિન આપવામાં આવેલ છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે, કોઈ સ્ટાફને કોઈ તકલીફ પડી નથી. આગામી સમયમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ વેક્સિન આપવામાં આવશે. રિપોર્ટર રમણભાઈ સિંધા સાથે ભોલાભાઈ કુટી, સ્પીડ ન્યૂઝ સીમર, પોરબંદર. હું ડૉક્ટર જિજ્ઞાસા થાનકી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીમરમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારા પે સેન્ટર સીમરમાં કોરોના વેક્સિનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અમારા તમામ હેલ્થકેર વર્કર્સ કે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કોરોના મહામારીમાં કામ કરે છે, તે લોકોને રસીકરણ આપવામાં આવેલું પહેલો ડોઝ. અને રસીકરણ આપ્યા બાદ અમારા કોઈપણ સ્ટાફને કોઈપણ જાતની કંઈપણ તકલીફ કે કોરોના વેક્સિનની આડઅસર જોવા મળેલ નથી. અને તે લોકો આવતા મહિને બી એનો બીજો ડોઝ, જે નિયમ મુજબ આપવાનો થતો હોય છે, એ બી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં આંગણવાડીના વર્કર્સ અને અમારી આશા બહેનોએ બી વેક્સિન લીધેલું છે અને એ લોકોને બી કોઈપણ જાતની આડઅસર આમાં જોવા મળેલ નથી. તો મારી બધા તમામ લોકોને બસ એક જ અપીલ થાય છે કે જ્યારે બી તમને વેક્સિન લેવા માટે મોકો મળે છે, ત્યારે તમે અચૂક આ વેક્સિન લેજો અને